ચેપ્ટર 2 દક્ષિણમ પાદમ ચેપ્ટર 2 નો અભ્યાસ કર્યા બાદ તેના સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો, એટલે કે નીચે જે શબ્દ આપેલા છે સંસ્કૃતમાં તેનું શુદ્ધ ઉચ્ચારણ સાથે આપણે બોલવાનું છે. એમાં પહેલું પુરુષ, કુરુ. પુરુ એટલે આગળ, કુરુ એટલે કરો, આગળ કરો. કુરુ પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે પાછળ, પાછળ કરો. ભ્રામ્યમ તમ, તેને ફેરવો, ભ્રામ્ય એટલે ફેરવો. નૃત્યમ એટલે નૃત્ય, ખાદામ એટલે ખાઈએ, ને સર્વાંગમ એટલે બધા અંગો. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા શબ્દો અભિનય સાથે બોલો, એટલે કે જે શબ્દ આપેલો છે તેનો આપણે અભિનય કરવાનો છે. પૂરું એટલે આગળ, ગાયમ એટલે ગાવું, પૃષ્ઠમ એટલે પાછળ, નૃત્યમ એટલે નૃત્ય, ખેલામ એટલે ખેલવું, ગોલાકારમ એટલે ગોળ ગોળ, ખાદામ એટલે ખાવું, વામમ પાદમ એટલે કે ડાબો પગ, હસ્ત દક્ષિણમ હસ્તમ એટલે કે જમણો હાથ. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દો શુદ્ધ અક્ષરે જોડણી સુધી સાથે ફરીથી લખો, એટલે કે જે સામે શબ્દ આપેલો છે એ આપણે શુદ્ધ અક્ષરે ફરીથી લખવાનો છે. પહેલો દક્ષિણમ પાદમ, જમણો પગ. ભ્રામ્યમ તમ, તેને ફેરવો. પૃષ્ઠમ એટલે પાછળ. ગોલાકારમ એટલે ગોળ ગોળ. પુરુષકુરુ એટલે કે આગળ કરો. મિલિતવા એટલે કે મળીને. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દો વાંચો અને લખો, એટલે કે જે શબ્દ આપેલો છે તે આપણે વાંચવાનું છે અને સામે લખવાનું છે. જે 3 શબ્દ આપેલા છે તે વિરોધાર્થી છે, જેમાં દક્ષિણમ એટલે કે જમણો, તો એનું વિરુદ્ધાર્થી વામમ એટલે કે ડાબો, મંદમ એટલે કે ધીમે, તેનું વિરુદ્ધાર્થ શબ્દ શીઘ્રમ એટલે કે ઝડપથી. પૂરું એટલે કે આગળ, તેનું વિરુદ્ધાર્થ શબ્દ પૃષ્ઠમ એટલે કે પાછળ. પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દો વાંચો અને લખો, એટલે કે જે શબ્દ આપેલું છે તેનું વાંચન કરીને ફરીથી લખવાનું છે. મંદમ મંદમ, ધીમે ધીમે, શીઘ્રમ શીઘ્રમ, સ્નેહ સ્નેહ, કૃષ્ટમ કૃષ્ટમ. હવે પ્રશ્ન નંબર 6, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે શબ્દો બનાવીને બોલો અને લખો, એટલે કે ઉદાહરણમાં જે શબ્દ આપેલો છે તે જે રીતે બનાવેલો છે તે રીતે આપણે બાકીના શબ્દોનો અભ્યાસ કરવાનો છે. ખેલ, ખેલામનું મૂળ રૂપ ખેલ છે. આપણે તેની પાછળ કાળનો શબ્દ પ્રત્યય લગાવીને શબ્દ ફરીથી બનાવીને લખવાનો છે. તો કે ખેલ, તો કે ખેલા મહ. ખાદ, તો કે ખાદા મહ. નૃત્ય, તો કે નૃત્યા મહ. પઢ, પઢા મહ. લિખ, લિખા મ. પા, પીબા મ. ચલ, ચલા મહ. અને ભ્રમ, તો કે ભ્રમા મહ. અહીં આપણું ચેપ્ટર 2 કમ્પ્લીટ